નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો મિત્રો, ખેડૂતોને ઉપયોગી થાય તેવા મોટા સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. હેડલાઇન નંબર 1, અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24મી મેથી 5મી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 19મી પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 19મી મેથી 24મી મે વચ્ચે આંદોબા અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. આ ઉપરાંત ગુજરાતમાં 7મીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસી જશે, જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. હેડલાઇન નંબર 2, ખેડૂતોની 70% લોન થશે માફ. ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય. લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં. 20-25 વર્ષથી જે ખેડૂતો લોન ન ભરી હોય ને આર્થિક મુશ્કેલીમાં આવેલા ખેડૂતોની 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે લોન ન ભરી શકવાને કારણે ખેડૂતોની મૂળ રકમના 5-5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈને ચૂકવાશે. આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં આવશે. હેડલાઇન નંબર 3, પીએમ કિસાન યોજનામાં ડબલ સહાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના લગભગ 9 કરોડથી વધુ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયા મારફત અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું જ બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં અથવા તો 17મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે. અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા મળી શકે છે. હેડલાઇન નંબર 4, ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે એનએસએફએનના રેશન કાર્ડ ધારકોને કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે, જે ગુજરાત સરકારની અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્ય આપવામાં આવશે. તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. હેડલાઇન નંબર 5, બેન દીકરીઓને 50,000 રૂપિયાની સહાય. જો તમારા ઘરમાં કોઈ પણ બેન દીકરી 9મા ધોરણ અને 10મા ધોરણમાં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે રૂપિયા 50,000ની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9મા રૂપિયા 10,000, ધોરણ 10મા રૂપિયા 10,000, ધોરણ 11મા રૂપિયા 15,000,
અને ધોરણ 12માં રૂપિયા 15,000, આમ કુલ મળીને 4 વર્ષમાં ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. હેડલાઇન નંબર 6, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1,000 ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,120 રૂપિયાથી 1,361 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1,100 ક્વિન્ટલની આવક થઈ હતી, જેમાં એક મણનો ખેડૂતોને મગફળીના 1,140 રૂપિયાથી 1,285 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2,400 ક્વિન્ટલની ટુકડા ઘઉંની આવક અને 400 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 490 રૂપિયાથી 531 રૂપિયા અને લોકવન ઘઉંનો ભાવ 496 રૂપિયાથી 531 રૂપિયા એક મણનો ભાવ મળ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1,000 ક્વિન્ટલની થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,372 રૂપિયાથી 1,501 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 105 રૂપિયાથી 331 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીના 2,200 ક્વિન્ટલની આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોટી આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 300 ક્વિન્ટલની લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણના ભાવ ખેડૂતોને 2,450 રૂપિયાથી 3,315 રૂપિયા મળ્યા હતા. હેડલાઇન નંબર 7, મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર ને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જાણવામાં આવે છે કે તેઓને તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકશે. આ સાથે ખાતરો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન 15,000 રૂપિયા પણ આપવામાં આવશે. જો તમે 18 વર્ષ કે તેથી વધુની ઉંમરની મહિલા છો અને સ્વસહાય જૂથ સાથે સંકળાયેલ છો તો તમને આ માટે અરજી કરી શકો છો. અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, તેઠાનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર અને ઈમેલ આઈડી, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. હેડલાઇન નંબર 8, ખેડૂતોને 24 કલાક વીજળી. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે ક્યારે અમલમાં આવશે તે હવે જોવાનું રહ્યું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. થેન્ક્સ, બાય.